हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप कार्बनिक रसायण प्रकरण नंबर 13 एम संयोजनों की बात करीश। एमाइन संयोजन NH3 एमोनिया में बने। एमोनिया लुईस बंधारण आप लखी है आ रीते एमोनिया लुईस बंधारण अथवा आ रीते सहसंयोजक भागीदारी आ एक बंधकारक इलेक्ट्रॉन। हवे आज एमोनिया से એમાં રહેલા એચ પરમાણુને આપણે કાઢવાના, બરાબર? તો એચ પરમાણુને કાઢીને એની જગ્યા પર આલ્કિલ સમૂહ મૂકી શકાય કે એરાઇલ સમૂહ મૂકી શકાય, એટલે એચનું વિસ્થાપન આલ્કિલ કે એરાઇલ સમૂહ વડે કરવાથી એમાઇન સંયોજનો બનશે। તો આલ્કિલમાં આપણે મિથાઇલ, બરાબર, ઇથાઇલ, પ્રોપાઇલ, આપણે કાર્બનિક રસાયણ પૂરું થવાની તૈયારી છે, એટલે આલ્કિલ સમૂહ શું છે તે ખબર નહીં પડે એવું નહીં થવું જોઈએ। આ બધા આલ્કિલ સમૂહ છે અને એરાઇલમાં આપણે મોટે ભાગે આ ફિનાઇલ સમૂહનો ઉપયોગ કરીશું। તો આવા સમૂહ એચની જગ્યા ઉપર આપણે મૂકવાના, બરાબર? એક એચની જગ્યા પર એક એચ કાઢીને આમાંનો કોઈ પણ સમૂહ મૂકવાનો, બરાબર, બીજો એચ કાઢીને બીજો સમૂહ, ત્રીજો એચ કાઢી દે ત્રીજો સમૂહ, બરાબર? એટલે જો આલ્કિલ સમૂહ આપણે મૂકશું તો એને આલ્કિલ એમાઇન કહેવાય અથવા એલિફેટિક એમાઇન કહેવાય। અને જો આપણે એરાઇલ સમૂહ મૂકશું તો આલ્કિલ એમાઇન અથવા તો એને એલિફેટિક એમાઇન કહેવાશે। અને જો આપણે એરાઇલ સમૂહ મૂકીશું એચની જગ્યા પર તો એરાઇલ એમાઇન કહેવાય અથવા તો એને એરોમેટિક એમાઇન કહેવાય। આ એચને કાઢવાનું અને આ સમૂહ મૂકો કે આ બધામાંથી કોઈ પણ મૂકશો, અહીંયા આગળ કાઢતા જવાનું, ત્રણે ત્રણ પણ કાઢી શકો, એક પણ કાઢી શકો, બે પણ કાઢી શકો। હવે આ બંને જે એમાઇન છે એના પાછા આ રીતે ત્રણ પેટા પ્રકાર પડે છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન અને તૃતીય એમાઇન। હા, તો એક એચ કાઢીને એક આલ્કાઇલ કે એરાઇલ સમૂહ મૂકશું તો પ્રાથમિક એમાઇન કહેવાય, એટલે આવી રીતે એક એચ કાઢ્યો કે એક એક આર કે ER સમૂહ મૂક્યો, એટલે હવે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે સૂત્રમાં તમને NH2 દેખાય એટલે સમજવાનું કે પ્રાથમિક એમાઇન છે। ધારો કે આપણે બે એચ કાઢીએ, બરાબર, તો એક એચ બાકી રહેશે ને બે સમૂહ મૂકવા પડશે। હવે બે સમૂહ જે આપણે મૂકીએ એ બે સરખા પણ મૂકી શકાય અને જુદા જુદા પણ મૂકી શકાય, આ રીતે તો બંને આલ્કિલ સમૂહ મૂકી શકાય, બંને એરાઇલ સમૂહ મૂકી શકાય કે એક આલ્કિલ અને એરાઇલ, એમાં પણ આ બે વખત આ મૂકી શકો, આ મૂકી શકો, આ મૂકી, તો એક આ મૂકો એક અથવા આ મૂકો, એક આ મૂકો કે આ સમૂહ, એવી રીતે ગમે તે કરી શકો। તો ટૂંકમાં આ NH દેખાય એટલે સમજો કે દ્વિતીય એમાઇન છે અને આ ત્રીજો પણ એચ નીકળી જાય તો આવી રીતે R3N તો એને તૃતીય એમાઇન કહેવાય, બરાબર? ધારો કે આ ત્રણ એચ કાઢી દે કે એને ત્રણ મિથાઇલ સમૂહ મૂકી દીધા, એને બદલે આવી રીતે એક આ મૂકી અને બે આ મૂકી શકાય એવું પણ કરી શકાય। તો આલ્કિલ અને એરાઇલ સમૂહ એક અથવા વધારે એચને સ્થાને આપણે મૂકશું તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કેવા જુદા જુદા એમાઇન બનશે। તો આ થયું મેઇન એમાઇનનું વર્ગીકરણ, બરાબર? 2021 નવા વર્ષનું આપણું પહેલું લેક્ચર છે, તો તમને બધાને શુભેચ્છા અને નવું વર્ષ તમારું સરસ જાય અને નવા વર્ષમાં આપણે 12મા ધોરણની પરીક્ષા આપવાની છે તો આપણી પરીક્ષા સારી જાય અને તમારું સારું કેરિયર બને એવું તમને શુભેચ્છા આપીએ। પણ કોઈ પણ શુભેચ્છા એ ત્યારે કામ કરે કે જ્યારે આપણે એમાં
પાછળ મહેનત કરીએ. એટલે મહેનત વગર શુભેચ્છાનો કોઈ અર્થ નથી એમ. એટલે તમારે હાર્ડવર્ક કરવાનું પ્લાનિંગ સાથે, તો ચોક્કસ જ એ અમારી શુભેચ્છાઓ સફળ થશે. હવે આપણે પહેલાં લઈએ અલ્કિલ એમાઇન, અથવા તો તમને કીધું તેમ એલિફેટિક એમાઇન. એની અંદર એવી રીતે ત્રણ પ્રકાર આવશે. આ તમારું પ્રાથમિક થશે, અદ્વિતીય થશે ને તૃતીય થશે, બરાબર. તો એલિફેટિક અથવા તો અલ્કિલેમાઇનના ત્રણ પ્રકાર થશે. આપણે હંમેશા આ એમોનિયાને ધ્યાનમાં રાખવાનું. એટલે એક એચ ને કાઢીને એક સમૂહ મૂકશો તો પ્રાથમિક એમાઇન, બે એચ ને કાઢીને બે સમૂહ મૂકશો તો દ્વિતીય એમાઇન, ત્રણે ત્રણ એચ કાઢીને ત્રણે ત્રણ સમૂહ મૂકી દઈએ તો તૃતીય એમાઇન થઈ ગયો. હવે ગમે તે એમાઇન બનાવીએ એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન રહે છે, એટલું ધ્યાન રાખવાનું તમારે. હવે આપણે હું તમને ઉદાહરણ અહીંયા બતાવું. આ ધારો કે આપણે પહેલા પ્રાથમિક એમાઇનના ઉદાહરણ લઈએ. આ બધા તમે જોઈ શકો કે જ્યાં તમને એનએચ ટુ દેખાય એટલે તમે સમજી જાઓ કે પ્રાથમિક એમાઇન છે. તો પ્રાથમિક એમાઇનની શું વ્યાખ્યા થવાની? તો કે એમોનિયામાંથી એક એચ ને કાઢીને એક સમૂહ મૂકીએ તો પ્રાથમિક એમાઇન કહેવાય. આ બધામાં તમે જુઓ કે એક એક સમૂહ મૂક્યો છે. અથવા તો એવું પણ કહેવાય કે નાઇટ્રોજનનો નાઇટ્રોજન સાથે એક જ કાર્બન જોડાયેલો હોય તો પ્રાથમિક એમાઇન કહેવાય. હવે આ એમાઇનનું નામ કરવું હોય તો પાછળ એમાઇન શબ્દ લગાડી દેવાનો. એટલે જેટલા કાર્બન હોય એ પ્રમાણે આલ્કેન નામ લખવાનું. એટલે મિથેન, આલ્કેન એ કાર્બન પ્રમાણે, અને મિથેન વત્તા એમાઇન એટલે મિથેન એમાઇન. અહીંયા બે કાર્બન છે એટલે ઇથેન વત્તા એમાઇન એટલે ઇથેન એમાઇન. પછી આ પ્રોપેન એમાઇન, અથવા તો આપણે જ્યારે ત્રણ કે ત્રણ કરતાં વધારે કાર્બન આવે એટલે મર્યાદા સુધીનું જે સમૂહનું સ્થાન છે તે બતાવવાનું હોય છે. એટલે તમે એને પ્રોપેન વન એમાઇન પણ કહી શકો. હવે અહીંયા તમારું જો કે એનએચ ટુ બે નંબર પર છે એટલે એને પ્રોપેન ટુ એમાઇન પણ કહેવાય. એટલે પ્રોપેન વન એમાઇન અને પ્રોપેન ટુ એમાઇન, અને એન પ્રોપાઇલ એમાઇન કહેવાય, અને અને આઈસો પ્રોપાઇલ એમાઇન પણ કહેવાય. એ લોકોના સામાન્ય નામ થશે. તો આ રીતે આ પ્રાથમિક દ્વિતીય તૃતીયકમાં પહેલું પ્રાથમિક એમાઇનની વાત કરી. તમારે આ રીતે મેં તમને પ્રાથમિક આલ્કિલ એમાઇન અને એરાઇલ એમાઇન બંનેના આ રીતે સૂત્ર આપ્યા છે, નામ પણ એ લોકોના લખેલા છે અને એનું સામાન્ય નામ પણ લખ્યું છે, એટલે પણ તમારે કરી દેવાનું. હવે આપણે દ્વિતીય એમાઇન બનાવવું હોય તો આ રીતે બે એચ કાઢી નાખવાનામાંથી અને બે સમૂહ આપણે એમાં તમારે બે ઓપ્શન આવશે. બંને સમૂહ તમે સરખા મૂકી શકો અથવા જુદા જુદા મૂકી શકો. ઘણી વાર આને તમને ગૂંચવવા માટે આવી રીતે પણ આપે એનએચસીએ થ્રી ટ્વાઇસ એમ, એવી રીતે અહીંયા પણ આ પ્રમાણે આપી શકે. હવે અહીંયા આગળ એક અને એક બે કાર્બન છે, બરાબર, અને આ ભાગને તમારે ઇથાઇલ તરીકે બતાવવાનું, અને આ ઇથાઇલ આ નાઇટ્રોજન સાથે જોડાયેલું છે એટલે એન લખવાનું. તો એન ઇથાઇલ ઇથેનેમાઇન, એન ઇથાઇલ ઇથેનેમાઇન, અથવા તો એને બે બાજુ ઇથાઇલ સમૂહ છે એટલે ડાઇથાઇલ એમાઇન પણ કહી શકાય. નામ સમજ પડી? એન ઇથાઇલ, બે કાર્બન છે વચ્ચે નાઇટ્રોજન આવે એટલે કાર્બનની શૃંખલા તૂટી જાય છે એટલે ઇથેનેમાઇન, અને આ ભાગને ઇથાઇલ તરીકે આપો, બરાબર. નાઇટ્રોજન સાથે જોડાયેલું છે એટલે એન ઇથાઇલ એવું આપણે આપવાનું. એવી રીતે અહીંયા આગળ છે તો આ
एन मिथाइल मिथेन एमाइन एना प्रकार एक कार्बन से એટલે મિથેન વત્તા એમાઇન એટલે મિથેન એમાઇન અને એનું સામાન્ય નામ થશે ડાયમિથાઇલ એમાઇન બે બાજુ મિથાઇલ સમૂહ છે ડાયમિથાઇલ એમાઇન થયું આ તમારું દ્વિતીય એમાઇન થયું તો એલિફેટિક એમાઇનમાં દ્વિતીય એમાઇનની વાત કરી હવે આ બે સમૂહ આવી રીતે જુદા જુદા પણ આવી શકે તો આ લાંબામાં લાંબી કાર્બન ચેન હોય એ પ્રમાણે નામ પાછળનું પાડવાનું એટલે ઇથેન એમાઇન અને આનું નામ આપણે અલગથી પાડવું પડે એટલે મિથાઇલ ઇથેન એમાઇન અને એન સાથે જોડાયેલું છે એટલે એન મિથાઇલ મિથેન એમાઇન અને સામાન્ય નામ આપવું હોય તો ઇથાઇલ મિથાઇલ એમાઇન એને કહેવાશે બે કાર્બન વાળું છે એટલે ઇથાઇલ એક આપણું છે મિથાઇલ અને પાછળ એમાઇન અને નામ આપો ત્યારે આલ્ફાબેટિકલી એબીસીડીમાં જે પહેલું આવતું હોય તે પ્રમાણે લખવાનું એટલે ઈ પહેલાં આવે પછી એમ આવશે એટલે આનું નામ પહેલાં લખવાનું પછી મિથાઇલનું લખવાનું આ થયા દ્વિતીય એમાઇન બરાબર આવી રીતે આવું પણ તમને આપી શકાય તો ટોટલ અહીંયા ત્રણ કાર્બન છે અને આ બે કાર્બન છે એટલે વધારે કાર્બન હોય એ પ્રમાણે નામ આપવું પડે એટલે પ્રોપેનેમાઇન અને આ ઇથાઇલ સમૂહ અહીંયા જોડાયેલો છે એટલે એન ઇથાઇલ પ્રોપેનેમાઇન આ તમારા દ્વિતીય એમાઇન થયા એવી રીતે દ્વિતીય એમાઇનમાં બે ઓપ્શન આવશે બંને સમૂહ સરખા હોય કાં તો બંને સમૂહ જુદા જુદા હોય હવે આપણે તૃતીય કેમાઇન જો લઈએ એમાં આ ત્રણે ત્રણ એચ એમાંથી નીકળી જશે અને ત્રણ અલ્કિલ સમૂહ જોડાય હવે ત્રણે ત્રણ સમૂહ છે તો તમે સરખા પણ મૂકી શકો આ રીતે તો એક જ કાર્બન છે એટલે એન એન ડાય મિથાઇલ મિથેન એમાઇન એન એન ડાય મિથાઇલ અથવા એને સામાન્ય નામ આપવું હોય તો ટ્રાય મિથાઇલ એમાઇન કહેવામાં આવે તો આ રીતે તૃતીય એમાઇન થશે હવે એમાં આપણે બે સમૂહ સરખા મૂકીએ અને એક સમૂહ જુદો મૂકીએ આપણે આ રીતે તો આ બે કાર્બન પ્રમાણે પાછળનું નામ આપવાનું વધારે કાર્બન હોય એ પ્રમાણે ઇથેનેમાઇન અને આ બે મિથાઇલ છે એટલે અને બંને નાઇટ્રોજન સાથે એટલે બે વાર લખવાનું એન એન ડાય મિથાઇલ ઇથેનેમાઇન અથવા તો ડાય મિથાઇલ ઇથાઇલ એમાઇન એને એ રીતે પણ કહી શકાય બે મિથાઇલ અને ઇથાઇલ એમ આ રીતે તૃતીય એમાઇન થયું હવે ધારો કે આવી રીતે તૃતીય એમાઇન આપ્યું છે તો એમાં ત્રણે ત્રણ સમૂહ જુદા જુદા પણ હોઈ શકે ત્રણ ઓપ્શન આવે ત્રણે ત્રણ સરખા છે બે સરખા ને એક જુદું છે અને ત્રણે ત્રણ જુદા જુદા છે તો આમાં બધા વધારે કાર્બન આમાં છે એટલે એનું મૂળ નામ એ પ્રમાણે પ્રોપેનેમાઇન કહેવાય એની અંદર મિથાઇલ અને ઇથાઇલ જોડાયેલું છે એટલે આપણે ઇથાઇલનું નામ પહેલાં લખવાનું ઇથાઇલ એન એન ઇથાઇલ પછી આને અલગથી લખવાનું એન મિથાઇલ પ્રોપેનેમાઇન એન ઇથાઇલ એન મિથાઇલ પ્રોપેનેમાઇન તો આ થયા તૃતીય કેમાઇનના નામો આપણી બુકની અંદર પણ આપ્યા છે અને અહીંયા પણ આ બે ઘણા બધા નામ આપ્યા છે બરાબર આ પ્રમાણે પ્રાથમિક દ્વિતીય તૃતીય કેમાઇન બંને નામો સામાન્ય નામ પણ આપ્યા છે તો એ પણ તૈયાર કરતા હોય થિયરીમાં ગમે તે પેલા પૂછી શકાય હવે આપણે અત્યારે જે વાત કરી એ એલિફેટિક એમાઇનની અથવા તો હવે એરાઇલ એમાઇન અથવા તો એરોમેટિક એમાઇન એમાં આપણે પ્રાથમિક એમાઇન આ થયું પ્રાથમિક એમાઇન એનએચ ટુ આવે એટલે સમજો કે પ્રાથમિક એમાઇન અને બેન્ઝીન એમાઇન કહેવામાં બેન્ઝીન પ્લસ એમાઇન એટલે બેન્ઝેન એમાઇન અને
સામાન્ય નામ એનું એનિલિન પણ છે, પણ એનિલિનને આપણે યુબીએસી નામ તરીકે પણ સ્વીકાર્યું છે. તો બેન્ઝિનેમાઇન અથવા તો એનિલિન. હવે એનએચ ટુ છે એને આપણે એ પૂર્વક તરીકે પણ લખી શકીએ, એમિનો બેન્ઝિન પણ કહેવાય. એમિનો બેન્ઝિન, એનિલિન આ બે નામો વધારે જાણીતા છે, બેન્ઝિનેમાઇન અને એનિલિન. તો આ એરોમેટિક પ્રાથમિક એમાઇન છે. એનિલિન એ લાલ રંગનું પ્રવાહી છે બરાબર, અને કડવી બદામ જેવી એની, સોરી માછલીના તેલ જેવી એની વાસ હોય, ફિશી સ્મેલ કહેવાય. આપણે બે વખતે ભણેલા જો તમને યાદ હોય તો એને ટોલ્યુડિન કહેવામાં આવે, ઓર્થો પોઝિશન ઉપર છે એટલે ઓર્થો ટોલ્યુડિન, અથવા તો એને આપણે ટુ મિથાઇલ બેન્ઝિનેમાઇન પણ કહી શકાય. પછી આને આપણે અહીંયા લઈ લઈએ, આ તો મેટા ટોલ્યુડિન કહેવાય, અને આ ભાગને આપણે અહીંયા લઈ લઈએ તો પેરાટોલ્યુડિન. એટલે ઓર્થોમેટા પેરા ત્રણમાંથી કોઈ પણ જગ્યા હોય તે પ્રમાણે એને ઓર્થોમેટા પેરાટોલ્યુડિન કહેવાનું. હવે આપણે એરોમેટિક એમાઇનમાં દ્વિતીય એમાઇનની વાત કરીએ, તો એની અંદર આ આપણું જે એનિલિન છે એમાંનો એચ કાઢીને અહીંયા આ સીએસ થ્રી મૂકી દેવાનું, એટલે આ થશે એન મિથાઇલ એનિલિન, અથવા તો એન મિથાઇલ બેન્ઝેનેમાઇન. તમને કીધું કે એનિલિન પણ કહી શકાય ને બેન્ઝેનેમાઇન પણ કહે. હવે જો આપણે આ એનિલિન છે તો એની અંદર આપણે મિથાઇલ મૂક્યું એટલે આ પણ મિથાઇલ એનિલિન જ કહેવાય. તો તમે જોઈ શકો કે આ બંનેમાં ફરક છે, આમાં મિથાઇલ એ નાઇટ્રોજન સાથે છે અને આમાં મિથાઇલ એ કાર્બન સાથે છે. તો મિથાઇલ જ્યારે કાર્બન સાથે હોય તો એ પ્રાથમિક એમાઇન બને, અહીં જ મિથાઇલ જ્યારે નાઇટ્રોજન સાથે જોડાય તો એ દ્વિતીય કહેવાય બરાબર. એટલા માટે આપણે આ એન શબ્દ લખવું પડે કે ભાઈ મિથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, તો એન મિથાઇલ એનિલિન. હવે આપણે મિથાઇલને બદલે ઇથાઇલ સમૂહ મૂકીએ તો એને એન ઇથાઇલ એનિલિન કહેવામાં, અથવા તો એન ઇથાઇલ બેન્ઝેનેમાઇન, અને એને ઇથાઇલ ફિનાઇલ એમાઇન પણ કહી શકે. ઇથાઇલ ફિનાઇલ અને એમાઇન ત્રણ નામ થઈ શકે, એન ઇથાઇલ બેન્ઝેનેમાઇન અથવા તો એન ઇથાઇલ એનિલિન. અને કોમન નામ આપવું હોય સાદું નામ તો ઇથાઇલ ફિનાઇલ એમાઇન કહેવાશે. એવી રીતે આપણે આવું લખ્યું હોય અને આ ફિનાઇલ સમૂહ છે એટલે એન ફિનાઇલ બેન્ઝેનેમાઇન, અથવા તો એને ડાયફિનાઇલ એમાઇન કહેવામાં આવે. સામાન્ય નામ એનું ડાયફિનાઇલ એમાઇન કહેવાય. આ બંને બાજુ ફિનાઇલ સમૂહ છે, અથવા તો એન ફિનાઇલ એનિલિન પણ કહી શકાય. એટલે બેન્ઝેનેમાઇન કે એનિલિન બંને નામ આપણા સાચા છે અને બંને આઈયુપીએસસી નામ છે. એટલે આ દ્વિતીય કેમાઇનની વાત કરી. હવે તૃતીય કેમાઇન આપણે કરવું હોય તો આ પ્રાથમિક કેમાઇન છે, એમાંથી આ બંને એચ કાઢી નાખવાના અને બે સમૂહ આ રીતે મૂકી દેવાના. એકવાર તમને પેલું પૂછાવવા માટે આવું પણ આપે, એવું સાથે પણ લખી દે, ઘણી વાર વધારે પૂછાવવા આવું પણ કરી દે તમને. આ સી સિક્સ એચ ફાઇવ પણ કહી શકાય. તો આને આપણે એન એન ડાયમિથાઇલ બેન્ઝેનેમાઇન કહીશું. અથવા તો આ બેન્ઝેનેમાઇન બદલે એનિલિન એટલે એન એન ડાયમિથાઇલ એનિલિન પણ કહેવાય. હવે આ હું મિથાઇલને બદલે આવી રીતે ઇથાઇલ સમૂહ કરી દેવાનો, હા, તો આ નામમાં તમારે આટલો ફેરફાર કરી દેવાનો, એન એન ડાયથાઇલ બેન્ઝેનેમાઇન અથવા તો એન એન ડાયથાઇલ એનિલિન. આ બધામાં તમારે એ પ્રમાણે સમજી લેવાનું. તો એન એન ડાયથાઇલ બેન્ઝેનેમાઇન અથવા એન એન ડાયથાઇલ એનિલિન. તો આ તમારું એમાઇનનું વર્ગીકરણ થયું, હા, પ્રાથમિક દ્વિતીય તૃતીય ત્રણ ત્રણ પ્રકારના એમાઇનનું વર્ગીકરણ તમને આ આપ્યું તમે.
હવે આપણે એમાઇન સંયોજનો બનાવવાની પ્રક્રિયાઓ કરીશું. એમાઇન સંયોજનો બનાવવાની પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા છે નાઇટ્રો સંયોજનોનો રિડક્શન. એમાઇન સંયોજનોની બનાવટ અથવા એમાઇન સંયોજનો બનાવવાની પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા છે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. આ નાઇટ્રોબેન્ઝીન લેવો કેવી રીતે નાઇટ્રો ઇથેન એલિફેટિક એરોમેટિક બંને તમે બનાવી શકો. નાઇટ્રો ઇથેન અથવા નાઇટ્રોબેન્ઝીન. હવે એનું તમારે શું કરવાનું કે આ રિડક્શન કરવાનું એચ ટુ એનઆઈથી. એનઆઈને બદલે પીટી કે પીડી પણ લઈ શકાય. એટલે ધાતુ અને એચ ટુથી રિડક્શન કરવાનું બરાબર. હવે આપણી પાસે આ રીતે ત્રણ એચ ટુ છે તો અહીંયા આગળ આ બે ઓક્સિજન છે તો એમાઇન બનાવવો હોય તો ઓક્સિજનની જરૂર નથી. એટલે આપણે શું કહું કે એક એચ ટુઓથી એક ઓ જશે, બીજા એચ ટુઓથી બીજો ઓ જશે. એટલે બે એચ ટુઓ તમારે કાઢી નાખવાના અને ત્રીજો એચ ટુ પછી એની જગ્યા આપી દેવો. એટલે આ રીતે એનિલિન બની ગયું. તો આ એક પહેલી પદ્ધતિ થઈ કે નાઇટ્રોબેન્ઝીનનું ધાતુ અને એચ ટુ વડે રિડક્શન. તો નિકલ એચ ટુ, પ્લેટિનિયમ એચ ટુ કે પેરેડિયમ એચ ટુથી રિડક્શન કરશું. પછી આ બીજું જે રિડક્શન છે એમાં એફઈ વત્તા એચ સી એલ કે એસએન વત્તા એચ સી એલ કે ઝેડએન વત્તા એચ સી એલથી કરશું આપણે. તો ધાતુ અને એસિડ વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો એ બે વચ્ચે પ્રક્રિયા થઈ ને એમાંથી આ ધાતુનો ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ બને બરાબર. તો આપણે પહેલામાં જે હાઇડ્રોજન ડાયરેક્ટ આપતા હતા એને પહેલાં આ રીતે શું કરવાનું કે ધાતુ અને એસિડ અંદર અંદર પ્રક્રિયા કરીને એ બનાવી દેશે. એટલે તમારે આગળ જે બતાવ્યું તેનું તે જ છે પણ રિડક્શનનું કામ જે પેલા પ્લેટિનમ ને લોકો કરતા હતા ને એને બદલે આ ધાતુ અને એસિડ કરશે. આ બે આ રીતે એચ ટુ ઉત્પન્ન કરશે અને પછી બંને ઓક્સિજનને પાડી નાખશે આ રીતે બે એચ ટુ તરીકે અને ત્રીજો એચ ટુ એની જગ્યા પર આપી આવી જશે. હા, એટલે આ તમે જુઓ કે નાઇટ્રો સંયોજનો છે એનું આ નિકલ એચ ટુ કે પ્લેટિનમ ત્રણમાંથી કોઈ બી લખો તો બી ચાલે, ત્રણે ત્રણ લખો તો પણ વાંધો નહીં. એટલે આ લોખંડના જે ભંગારવાળા આપણે ત્યાંથી લઈ જાય છે એ લોકો આ રીતે ઇન્ડસ્ટ્રીમાં એ લોખંડ આપી દે અને એ પછી રિડક્શન કરવામાં ઉપયોગી થાય. હવે આ એફઈ અને એચસીએલ વાળી પ્રક્રિયા છે એ બધામાં બેસ્ટ છે કારણ કે પ્રક્રિયા દરમિયાન બનતો એફઈ સીએલ ટુ જળ વિભાજન પામીને પાછો એચ ટુ મુક્ત કરે. એટલે પોતે આ રીતે એચ ટુ તો બનાવે છે પણ આ એફઈ સીએલ ટુ છે એ પાણીમાં ઓગળીને આ એફઈ સીએલ ટુ પાણીમાં ઓગળીને એફઈઓ બનાવી દઈ અને એચસીએલ બનાવી દે અને એચસીએલ પછી અહીંયા પાછો કામ નાખી જાય. હા, એટલે ડબલ કામ થાય. એટલે એકવાર આપણે પ્રક્રિયા શરૂ કરીએ પછી એચસીએલ નાખવાની જરૂર નથી, અંદર પ્રક્રિયાથી એચસીએલ બહીને જ કરે. એટલે એ અહીંયા મેં લખ્યું છે આ નોટમાં, તમે વાર પૂછશે કે ભાઈ આમાં એફઈ વત્તા એચસીએલ કેમ સૌથી અગત્યનો છે. આ થયું નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. હવે તમે આવી રીતે એલિફેટિક નાઇટ્રો સંયોજનો પણ લઈ શકો એમ થ્રી એચ ટુ નિકલ પ્લેટિનમ પેલેરિયમ તમારે જે ઉપયોગ કરવો છે એને એનઓ ટુ નું એનએચ ટુ માં રૂપાંતર થઈ જશે, બે એચ ટુ નીકળી જશે. આ જ તમે આ એફઈ પ્લસ એચસીએલ થી પણ કરી શકો, સેમ એમાઇન સંયોજનો બની જશે. તો આ પહેલી પ્રક્રિયા થઈ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. જો આપણે જે હમણાં બનાવ્યું એનિલિન એ બહુ જ અગત્યનું રસાયણ છે. આ રંગ રસાયણ
ને દવાઓ ને બધું બનાવવામાં રેઝિન વાર્નિશ એમાં એનિલિન મોટા પાયા પર ઉપયોગી છે. બરાબર, નાઇટ્રોબેન્ઝિનની પીળા રંગનો હોય અને કડવી બદામ જેવી વાસ હોય. જ્યારે એનિલિન છે એ લાલ રંગનું પ્રવાહી હોય, શુદ્ધ એનિલિન રંગવિહીન હોય, પણ હવામાં એનું ઓક્સિડેશન થઈને એ લાલ રંગનું બની જાય, લાલ રંગનો પ્રવાહી છે. એમાંથી દવાઓ છે, રંગો છે, રસાયણો છે, રેઝિન, વાર્નિશ, રબરનું વલ્કેનાઇઝેશન, જાત જાતના એના ઉપયોગો છે. અહીંયા પણ તમે Fe+HCl કરીને કરી શકો. તો આ એક ખાસ કરવાનું. પછી આપણું જે બીજી પ્રક્રિયા છે એમાં એમોનોલિસિસ સાથેની પ્રક્રિયા છે. તો ઇથાઇલ ક્લોરાઇડની આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા, હવે આ પ્રક્રિયા છે આપણે 10મા પ્રકરણમાં ભણી ગયા છે. ઇથાઇલ ક્લોરાઇડની આ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો આ રીતે આ NH2H આમ કરી દેવો અને ડાયરેક્ટ જોડી દો તો બી ચાલે. પછી આ ઇથાઇલ ક્લોરાઇડ છે તે એની સાથે વધુ ને વધુ પ્રક્રિયા કરતો જાય અને ધીરે ધીરે એક એક ઇથાઇલ સમૂહ અંદર આવતો જાય, એટલે પ્રાથમિકમાં છે, પછી દ્વિતીયક બને, પછી પાછું ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા થઈને આ ત્રીજો ઇથાઇલ સમૂહ જોડાય, આ Cl ને H નીકળતા જાય. એટલે આ પ્રક્રિયાને એમોનોલિસિસ પ્રક્રિયા કહેવામાં આવે. ઇથાઇલેમાઇન, પછી ડાઇથાઇલેમાઇન, ટ્રાઇથાઇલેમાઇન. નાઇટ્રોજન છે એની બંધ બનાવવાની કેપેસિટી 4 છે, એટલે આ રીતે ચોથો NH ચોથો સમૂહ પણ એની સાથે જોડાય, પણ અહીંયા H નીકળ H છે નહીં એટલે આખું જોડાઈ જશે અને ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કહેવાય, તો ચતુર્થ એમાઇન ક્ષાર કહેવાય. તો આ તમે 10મા ચેપ્ટરમાં કરેલું છે એટલે એની અંદર એ પણ તમને ખ્યાલ હશે જ, અહીંયા પણ લખીને આપ્યું છે તો એ જરા સમજી લેજો. અને પછી બીજી હજુ 2-3 બનાવવાની રીત બાકી છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એટલે આ કાર્બનિક એસિડનું આપણું છેલ્લું પ્રકરણ છે તો એને બરાબર સમજીને સમીકરણો ઘણા બધા છે તો તૈયાર કરજો. હવે ઘણી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ એટલે થોડું ધીરે ધીરે તમને વધારે કોન્ફિડન્સ આવશે અથવા તો આવ્યો હશે, અને લખીને પ્રેક્ટિસ કરવાનું તેવું રાખો, તમને વધારે ફાયદો થશે.